નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં છે? માતાજી જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. આપણે અત્યારે ચોપાટી બીચ ઉપર છે, જોઈએ. ચોપાટી બીચમાં વાતાવરણ પણ સારું છે અને સન્ડેનો દિવસ છે, રવિવાર છે, એટલે ઘણા બધા લોકો છે. અને આપ તો જાણો જ છો કે રવિવારે ચોપાટીની મજા જ કંઈક અલગ હોય છે. ઘણા બધા લોકો આવતા હોય છે રજાની માણવા માટે. અને ખાસ તો અહીંયા બીજું શું છે કે બહારથી પણ ઘણા લોકો આવેલા છે આજે તો ચોપાટીની મજા લેવા માટે. અને અહીંયા દરિયાના મોજા જોઈ અને ફ્રેશ થઈ જાય છે, માઇન્ડ એકદમ પ્રફુલ્લિત થઈ જાય એવું વાતાવરણ હોય છે. તો જોઈએ આપણે અને આગળ વિડીયોમાં મળીએ. અહીંયા બાજુમાં બાળકો છે, ફૂટબોલ રમે છે, એ પણ આગળ વિડીયોમાં આવશે, એ પણ બતાવીશ પછી. અને અત્યારે થોડી વાર માટે આપણે મોજાની મજા માણીએ. દરિયાના મોજા પણ આજ ખૂબ સરસ રીતે ઉછળે છે અને જોવાની પણ મજા આવે છે. બાજુમાં રુદ્રભાઈ છે, રુદ્રભાઈ છે એ કંઈ બોલવું છે પણ મને લાગે છે હવાના લીધે અવાજ નહીં આવે રુદ્રભાઈનો. રુદ્રભાઈ વાત તો કરે છે પણ સમજાશે નહીં. અને બીજું તો શું, ચોપાટીની રવિવાર છે એટલે બાળકો છે. રુદ્રને પણ અમે એવી ઈચ્છા હતી, મેં કીધું ચાલો તો ચોપાટી આટો મારી. અને ગુજરી પણ હતી, આજે રવિવાર છે એટલે પછી એ પણ આવશે આગળ. અને બધું ચોપાટીનું પણ આવી ગયું છે, ગુજરી આવી જશે. અને બાળકો ફૂટબોલ રમે છે, એ પણ આગળ વિડીયોમાં આપણે લેશું. તો જોઈએ અને દરિયાની મજા માણીએ થોડી વાર માટે. અહીંયા આગળ હોટલ આગળ પણ ઘણા બધા લોકો બેઠા છે અને દરિયાની મજા માણે છે. રુદ્રભાઈ છે અને બાળકો સાથે જોઈએ તો ના બચપન યાદ આવી જાય છે આપણે. મને પણ એવું થાય છે કે બાળકોને જોઉં તો બાળપણની યાદ આવી જાય છે. જોઈએ આપણે આગળ. અહીંયા છે કોઈ કપલ્સ છે બહારથી આવ્યું એવું લાગે છે. અને આપણે પણ જોઈએ દરિયાની મજા માણીએ. ચાલો તો આગળ મળીએ વિડીયોમાં.
Thank you.